સોયાબીનના ભાવ વધી ગયા, ડુંગળીના ભાવ વધી ગયા, ઘઉંના લોટના બી ભાવ વધી ગયા. માણસ સિવાય બધી જ વસ્તુ અત્યારે મોંઘી થઈ ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણા દેશની અંદર બધું ગજબ ગજબનું ચાલે છે. આ વખતે ખાદ્ય તેલ, ડુંગળી અને ઘઉંનું બમ્પર પાક બમ્પર ઉત્પાદન થયું, વિક્રમી ઉત્પાદન થયું, તો ભાવ ઘટવા જોઈએ. એને બદલે ભાવમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. સોયાબીનના ભાવ વધી ગયા, ડુંગળીના ભાવ વધી ગયા, ઘઉંના લોટના બી ભાવ વધી ગયા. માણસ સિવાય બધી જ વસ્તુ અત્યારે મોંઘી થઈ ગઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, સોયાબીન તેલના ભાવ 13 દિવસની અંદર 30% જેટલા વધી ગયા. 100 રૂપિયાનો ભાવ હતો એ લગભગ 130 રૂપિયા થઈ ગયો. ડુંગળીના ભાવ જે છે, એટલે કાંદા તો ગરીબોની કસ્તુરી કહેવામાં આવે, એના ભાવ 4 મહિનામાં 2.5 ગણા વધી ગયા છે. જે ભાવ મે મહિનાની અંદર 20-25 રૂપિયાનો કિલો હતો એ આજે 60 રૂપિયા કરતાં પણ વધી ગયો છે. ઘઉંનો લોટનો ભાવ છેલ્લા 6 મહિનાની અંદર 6-7 રૂપિયા જેટલા વધી ગયા છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે દેશની અંદર આ વખતે સોયાબીનનું જે ઉત્પાદન છે એ 1.27 કરોડ ટન જેટલું થયું છે. ગયા વર્ષે 1.25 કરોડ ટન સોયાબીનનું ઉત્પાદન હતું. ડુંગળીનું જે ઉત્પાદન છે એ 1.91 કરોડ ટનથી વધીને લગભગ 27% જેટલું વધી ગયું છે. અને 2023-2024માં ઘઉંનું 11.292 કરોડ ટનનું ઉત્પાદન થયું અને એવું કહેવામાં આવે છે કે આટલું જે ઉત્પાદન છે એ પહેલાં ક્યારેય પણ થયું નથી. હવે ખાદ્ય તેલ, ડુંગળી, આ લોટના ભાવ વધવાનું કારણ શું? તો એમાં પણ કારણ પાછી સરકાર જ છે. સરકારના નિર્ણયોને કારણે આ બધી વસ્તુઓના ભાવ વધી ગયા છે. જ્યારે નારાજ ખેડૂતોએ આંદોલન કર્યું ત્યારે સરકારે સોયાબીન ટેકાના ભાવ વધારીને ખરીદી શરૂ કરી હતી. પણ એ પછી સરકારે ખાદ્ય તેલ પર આયાત ટેક્સ, ઇમ્પોર્ટેડ જે ટેક્સ છે એ 22% વધારી દીધો. એને કારણે જે સોયાબીન તેલ 100 રૂપિયામાં મળતું હતું એ 130 રૂપિયામાં મળતું થઈ ગયું. મે મહિનામાં ડુંગળી પરની જે નિકાસનો પ્રતિબંધ હતો તે સરકારે ઉઠાવી લીધો હતો અને તે વખતે ડુંગળીના ભાવ લગભગ 20-25 રૂપિયા ચાલતા હતા. પરંતુ 4 મહિનામાં ડુંગળીના ભાવમાં તેજી આવી ગઈ અને અત્યારે 60 રૂપિયાની ઉપર એના ભાવ પહોંચી ગયા. બીજું, ઘઉંની અંદર સરકારે આ વખતે ખાલી પડેલા જે ગોડાઉનો છે એ ભરવા માટે ટેકાના ભાવે ઘઉંની જંગી ખરીદી કરી અને ઓપન માર્કેટની અંદર ઘઉંની ઉપલબ્ધતા ઘટી ગઈ તો નફાખોરોએ લોટના ભાવમાં વધારો કરી દીધો. અને લોટના ભાવ વધવાનું બીજું કારણ એ બી છે કે વિદેશોથી મળતા જે ઓર્ડર છે એ પૂરો કરવા માટે મિલોએ ભાવ વધારી દીધા છે, કારણ કે મિલોને પૂરતા ઘઉં મળતા નથી. તો આ બધા કારણોને લીધે એન્ડ યુઝર એટલે છેલ્લે શોષવાનું તો ગ્રાહકોને જ આવે છે. અને આપણી દેશમાં બધી મોટી મોટી વાતો થાય છે, પ્રજાને આમ ને પ્રજાને તેમ, પણ પ્રજાને જ સૌથી વધારે મુશ્કેલી પહોંચાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.